નમસ્તે વિદ્યાર્થી મિત્રો આપણે અગાઉના વિડીયોની અંદર ઇન્ટરનેટનો અર્થ કોમ્પ્યુટર નેટવર્ક્સ નેટવર્ક વિશે ગયા હતા હવે ઇન્ટરનેટની વ્યાખ્યા જોવાની છે પહેલા ઇન્ટરનેટની વ્યાખ્યા જોઈ લે પછી કોમ્પ્યુટર નેટવર્કના પ્રકાર જોઈશું ઇન્ટરનેટ એટલે કોઈ પણ કોઈ એક મધ્યસ્થ સંસ્થા દ્વારા કોઈ એક મધ્યસ્થ સંસ્થા દ્વારા તો કોઈ એક મધ્યસ્થ સંસ્થા દ્વારા ટેલિફોનની મદદથી કોની મદદથી ટેલિફોનની મદદથી કે મદદ વગર સંદેશા વ્યવહારના ઉપગ્રહની મદદથી સંદેશા વ્યવહાર માટે રચાયેલું કોમ્પ્યુટર્સનું જાડું ફરીથી વ્યાખ્યા બોલું છું ઇન્ટરનેટ એટલે કોઈ એક મધ્યસ્થ મધ્યસ્થ એટલે કે મુખ્ય સંસ્થા દ્વારા ટેલિફોનની મદદથી ટેલિફોનની મદદથી પહેલા આપણે ઇન્ટરનેટ છે ને ટેલિફોન કનેક્શનથી જ હતું હવે આપણે પ્રાઇવેટ નેટ લઈએ છીએ બરાબર બાકી પહેલાં તો આપણે બીએસએનએલ હોય ને બરાબર લેન્ડલાઈન તેમાંથી જ આપણને નેટ મળતું હતું તો ટેલિફોનની મદદથી કે મદદ વગર સંદેશા વ્યવહારના ઉપગ્રહની મદદથી એટલે આપણે સેટેલાઇટની મદદથી સંદેશા વ્યવહારના ઉપગ્રહની મદદથી સંદેશા વ્યવહાર માટે રચાયેલું સંદેશા વ્યવહાર માટે રચાયેલું કોમ્પ્યુટર્સનું જાડું કોનું જાડું કોમ્પ્યુટર્સનું જાડું એટલે ઇન્ટરનેટ તો એકવાર વાર બોલી જાઉં છું કોઈ એક મધ્યસ્થ સંસ્થા દ્વારા ટેલિફોનની મદદથી કે મદદ વગર સંદેશા વ્યવહારની ઉપગ્રહની મદદથી સંદેશા માટે રચાયેલું કોમ્પ્યુટર્સનું જાડું એટલે ઇન્ટરનેટ હવે ત્રણ માર્કસની અંદર પૂછાય છે ત્રણ માર્ક્સમાં કોમ્પ્યુટર નેટવર્ક્સના પ્રકાર જણાવો કેટલા છે એ ડિટેલમાં સમજા પણ એક માર્ક્સમાં પૂછાય કે કોમ્પ્યુટર નેટવર્ક્સના પ્રકાર જણાવો તો આ ચારે ચાર લખવાના કેટલા છે ચાર એક લેન કેન મેન વેન લેન કેન મેન વેન અને એક માર્ક્સમાં પાછા નામ પણ પૂછાય લેનનું પૂરું નામ કેનનું પૂરું નામ મેનનું પૂરું નામ અને વેનનું પૂરું નામ તો પહેલું છે લેન લેન ફોર ફોર લોકલ લોકલ એરિયા એરિયા નેટવર્ક નેટવર્ક એટલે શું વ્યાખ્યા છે એક સ્થળે એક નિશ્ચિત સ્થળ પરના કોમ્પ્યુટર્સ એકબીજા સાથે વાયર થી કે વાયર વગર જોડાયેલા હોય છે એક નિશ્ચિત સ્થળના જેમ કે આપણી લેબ છે સ્કૂલની તો કોમ્પ્યુટર લેબના કે આપણી સ્કૂલના બધા જ કોમ્પ્યુટર એકબીજા સાથે જોડાયેલા છે વાયરથી કે વાયર વગર જોડાયેલા હોય છે આપણે છે ક્લાર્ક ઓફિસનો ત્યાર પછી ભાવેશની ઓફિસનો અમારી સ્ટાફ સ્ટાફરૂમનું કે એ બધા કોમ્પ્યુટર્સ એકબીજા સાથે શું છે જોડાયેલા એટલે ઊભા થઈને આવું નહીં પડે આપણે બેઠા બેઠા તેનો પાસવર્ડ લઈને આપણે કોમ્પ્યુટર્સને જોઈ શકીએ છીએ એટલે કે ક્લાર્ક ઓફિસની માહિતી જોવી હોય કે લેબની માહિતી જોવી હોય કે તો આપણે છે ભાવેશર બેઠા બેઠા પોતાની ઓફિસમાં જોઈ શકે છે એટલે એક કસ્ટન આપણી સ્કૂલના બધા જ કોમ્પ્યુટર્સ એકબીજા સાથે વાયર કે વાયર વગર જોડાયેલા એટલે લોકલ એરિયા નેટવર્ક લોકલ એટલે એક જ જગ્યા કેન એટલે કેમ્પસ એરિયા નેટવર્ક કેમ્પસ એટલે આખી બિલ્ડિંગ બરાબર પેલામાં એક જ રૂમ હતી હા આખા કેમ્પસની વાત છે

બિલ્ડિંગ છે બી બિલ્ડિંગ અને સી બિલ્ડિંગ તો આપણે સી બિલ્ડિંગની માહિતી જોઈએ અત્યારના કોમ્પ્યુટરની તો આપણે શું કરવાનું સીધે સીધું જવું ન પડે અહીંયા બેઠા બેઠા જ આપણે કોમ્પ્યુટરની મદદથી કોમ્પ્યુટરના ડેટા લઈ શકાય છે તેને કેમ્પસ એરિયા નેટવર્ક કહે છે ત્યાર પછી છે મેન મેનની વાત કરીએ તો મેટ્રોપોલિટેશન એરિયા નેટવર્ક શું છે મેટ્રોપોલિટેશન એરિયા નેટવર્ક એટલે કે એક શહેરના કોમ્પ્યુટર્સ એકબીજા સાથે જોડાયેલા હોય છે મેટ્રોપોલિટેશન એટલે કે સુરતના બધા જ કોમ્પ્યુટર સુરતની બધી બેંક સુરતની બધી શાખા જે તે હોય બધા કોમ્પ્યુટર્સ હોય છે એકબીજા સાથે જોડાયેલા આપણી બધી પ્રાંચ છે બરાબર પાંચ પ્રાન્ચ છે પાંચે પાંચ કોમ્પ્યુટર આપણા સુરતમાં સોરી સ્કૂલો સુરતમાં આવેલી છે બધાના કોમ્પ્યુટર એકબીજા સાથે ધારો કે જોડવામાં આવેલા હોય નથી જોડ્યા પણ જોડવામાં આવેલા હોઈ શકે છે તો તેને મેટ્રોપોલિટેશન એરિયા નેટવર્ક અને વેન એટલે કે વાઇડ એરિયા નેટવર્ક કેવો વાઇડ એરિયા નેટવર્ક વાઇડ એરિયા નેટવર્ક એટલે જેની કોઈ જ ભૌતિક સીમા ન હોય તેવી રીતે વૈશ્વિક રીતે કોમ્પ્યુટર એકબીજા સાથે જોડાયેલું હોય છે એટલે કે વિશ્વના બધા જ કોમ્પ્યુટરો એકબીજા સાથે જોડાયેલા હોય છે દાખલા તરીકે એસબીઆઈ વાળા છે એસબીઆઈ વાળાની બધી બ્રાન્ચ છે ભારત દેશની બધી બ્રાન્ચો એકબીજા સાથે શું છે જોડાયેલું તમારું ખાતું એસબીઆઈમાં દિલ્હીમાં હોય અને તમે સુરતમાં બેઠા બેઠા તમારે એ ખાતાનું પૈસાની લેવડ દેવડ સુરતના બેન્ક માટે કરવું હોય તો તમે કરી શકો છો તો આવી રીતે પણ થાય છે તો વાઇડ એરિયા નેટવર્ક તો કોમ્પ્યુટર નેટવર્કના ચાર પ્રકાર છે લેન કેન મેન અને વેન તો આ ટુ પ્રકારો ત્યાર પછી વાઇડ એરિયા નેટવર્કના પણ બે પ્રકાર પડે છે એન્ટરપ્રાઇઝ વેન અને ગ્લોબલ વેન જે આપણે પછીના ના વિડીયોમાં જોઈશું અસ્તુ